અમદાવાદમાં ભારતના પ્રથમ ઓર્ગેનાઇઝડ રિફર્બિશડ મોબાઇલ સ્ટોર જો બોક્ષની શરૂઆત. અમદાવાદ ખાતે વર્ષ 21 અને 22માં ગુજરાતમાં આશરે 100 નવા સ્ટોર ખોલવાના લક્ષ્ય સાથે ભારતના પ્રથમ ઓર્ગેનાઇઝડ રિફર્બિશડ મોબાઇલ અને આઈટી પ્રોડક્ટ્સના લીડર જોબોક્સ દ્વારા ગુજરાતમાં 4 સ્ટોર સાથે શરૂઆત કરવામાં આવી. ભારતમાં નવેસરથી સ્માર્ટફોન માર્કેટમાં ગયા વર્ષે તંદુરસ્ત 9% વધારો થયો છે. સેકન્ડ હેન્ડ માર્કેટ મોટે ભાગે નવીનતા ધરાવતા ફોન દ્વારા કબજે કરવામાં આવે છે, જે વર્ષ દર વર્ષે 200%થી વધુ વૃદ્ધિ પામે છે અને નવીનીકૃત એરેનામાં સૌથી મોટું ઉત્પાદન વર્ગીકરણ છે. આ માર્કેટ આટલું મોટું હોવા છતાં અસંગઠિત બજાર તરીકે ઓળખાય છે, ત્યારે જોબોક્સ દ્વારા આ સેગમેન્ટને સંગઠિત બજાર બનાવવામાં હેતુસર સ્થાપના કરવામાં આવી છે. કંપની દ્વારા ગુજરાતના નડિયાદ, પાનસુરા, સાવરકુંડલા અને જૂનાગઢમાં 4 સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જોબોક્સના ફાઉન્ડર નીરજ ચોપરાએ જણાવ્યું કે જોબોક્સની સ્થાપનાનો મુખ્ય હેતુ આ માર્કેટને સંગઠિત કરવાનો છે. આ માર્કેટની વાત કરીએ તો અમે ઘણા અલગ છીએ, કેમ કે અમારી પાસેથી ગ્રાહકને રિફર્બિશડ મોબાઈલ પર ગ્રાહકના નામનું બિલ મળશે અને સેલ્સ આફ્ટર સર્વિસ કંપનીના પોતાના સર્વિસ સ્ટેશનમાંથી આપવામાં આવશે. જો બોક્સ મોબાઇલ સિવાય લેપટોપ, ટેબ્લેટ, ડેસ્કટોપ અને મોબાઇલ એસેસરીઝ એમ વિશાળ પ્રોડક્ટ પણ ધરાવે છે. ઉપરાંત કોવિડ-19 વપરાશકર્તાઓને વધુ સેકન્ડ હેન્ડ ગેજેટ્સ ખરીદવા પ્રેરિત કર્યા છે. અધ્યયન મુજબ ગામડાના 36% લોકોએ દૂરસ્થ કામ કરવાની જરૂરિયાતને કારણે નવીનીકૃત ગેજેટ્સમાં રોકાણ કર્યું. ત્યારબાદ કુટુંબના સભ્યો દ્વારા જરૂરિયાતોને અનુસરવામાં આવશે. સર્વેક્ષણ સૂચવ્યું હતું કે રોગચાળો દરમિયાન નવીનીકૃત સ્માર્ટફોન ખરીદવા માટેનો ભાવ એ એક મહત્વનો માપદંડ હતો, જે દર્શાવે છે કે ગ્રાહક અભૂતપૂર્વ સમયમાં સાવધ બની ગયો છે. ઓર્ગેનાઇઝ તરીકે એટલે આપણે કોઈ પણ મોબાઈલ આપણે પરચેસ કરતા હોઈએ માર્કેટમાંથી, સેકન્ડ હેન્ડ મોબાઈલ પરચેસ કરતો હોય કોઈ પણ માણસ, એને કોઈ વોરંટી નથી મળતી, કોઈ ગેરંટી નથી મળતી, કોઈ બિલ નથી મળતું. એ ફોન ખરાબ થઈ જાય બીજા દાડે કે ત્રીજા દાડે, એ માણસ એ દુકાનદાર પાસે જાય, કોઈ પ્રોપર જવાબ નથી મળતો. એને એફોર્ડેબલ પ્રાઇસ તો મળતું જ નથી, કેમ કે આજે તમે પણ અમારા કસ્ટમર્સ છો, કેમ કે આજે તમે 1 લાખ વાળો મોબાઈલ તમને હું 40,000 રૂપિયામાં આપું તો તમે પણ મારા કસ્ટમર્સ છો. જેને સસ્તું જોઈતું હોય અને સારું જોઈતું હોય અને બિલ સાથે જોઈતું હોય એ બધા મારા કસ્ટમર્સ છે. જોબોક્સ એક નવું કોન્સેપ્ટ લઈને આવ્યું છે, એક રિન્યુડ મોબાઈલ, જે અમે જૂનાને મોબાઈલ્સને રિન્યુડ એટલે નવું કરીએ છીએ, પણ નવાથી ઓછું નથી કરતા, એના સ્ટોર્સ લોન્ચ કરી રહ્યા છીએ જોબોક્સ કરીને. ખાસ કરીને કઈ રીતનું હશે એની પ્રોસિજર અને એમાં શું શું લોન્ચ કરવા માંગી રહ્યા છો અને કેટલા સ્ટોર ઓપન કરવાના? ટોટલ ટાર્ગેટ છે 2021 સુધીમાં અમે ગુજરાતની અંદર 100 સ્ટોર્સ અમે ખોલીશું. અને જોબોક્સ જે છે એ બધા બ્રાન્ડના મોબાઈલ્સ એને રિન્યુડ અને એફોર્ડેબલ પ્રાઇસ, એટલે જે નવા મોબાઈલ હશે એના કરતાં 50% સુધી રિન્યુડ મોબાઈલ્સ, રિન્યુડ એટલે નવા જેવું પણ નવા કરતાં ઓછો નહીં. મોસ્ટ ઓફલી બધી કંપનીઓ જ હશે, બરોબર છે. એ કોન્સેપ્ટ એવી રીતે આવ્યો કે ભાઈ અમારા જે ડાયરેક્ટર છે મિસ્ટર નીરજ ચોપડા, એમને લોકડાઉનની અંદર બધું જોયું કે ભાઈ ઘણા બધા જે મોબાઈલ્સ છે એમના પ્રાઇસ એકદમ હાઈક થઈ ગયા, એટલે આપદામાં અવસર ગોતવાવાળા ઘણા નીકળ્યા. તો એમણે કોન્સેપ્ટ એક ડિઝાઇન કર્યું, મને ઇન્ફોર્મ કર્યું કે આવી રીતે એક કોન્સેપ્ટ આપણે ડિઝાઇન કરી શકીએ છીએ. તો જે રિન્યુડ મોબાઈલ્સ છે એ સિક્યોર સાથે અને બિલ સાથે અને વોરંટી સાથે જોબોક્સ લઈ રહ્યું છે. ખાસ કરીને જે કઈ રીતે કસ્ટમરને તમારી પાસે એ આવકારદાયક રહેશે, જેથી કરીને કસ્ટમર તમારો ત્યાં સુધી આવી શકે? જુઓ, રેડિયો મિર્ચી છે, આપણે બધાને ખ્યાલ છે રેડિયો મિર્ચી છે, અને ન્યૂઝ ચેનલ્સ છે, તમે મીડિયા જે મીડિયા તમે લોકો છો, અને પેપર એડ્સ છે, પ્રમોશન્સના ઘણા અમારી માર્કેટિંગ ટીમ છે. લેકિન સુખી વહી રહેતે હૈ જો જો બોક્સ કો અપને પાસ રખતે હૈ, જો જો બોક્સ કો અપને પાસ રખતે હૈ, જોરદાર તાળીઓ હો જાય. થેન્ક યુ.
Secondly, I would also like to invite Mr. Mukesh Jain, Chief Operating Officer, the CEO, COO of the company. जैसे एक ऑपरेट नीरज चोपड़ा जी मैं इनवाइट करना चाहूंगी आपको स्टेज पे. प्लीज कम ऑन स्टेज. ही हैज 15 इयर्स ऑफ रिच नेशनल एंड इंटरनेशनल एक्सपीरियंस इन इलेक्ट्रॉनिक फील्ड. और ये जो पूरा कंसेप्ट आप देख रहे हैं जो डिजाइन किया है, इट इज गए हैं, मीटिंग्स ऑनलाइन हो गए हैं. हर किसी को, बच्चा हो, बूढ़ा हो, कोई भी हो घर में, हर किसी को अपना पर्सनल मोबाइल चाहिए. राइट? एम आई राइट?